આગળ વધી અન્ય સમાચારો તરફ તો સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતની 40 બેઠકોના ભાજપના પ્રભારી જાહેર કરી દેવામાં આવ્યા છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાજપે ગુજરાતની 40 બેઠકોના પ્રભારી જાહેર કર્યા છે, જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટને મહુધા બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે। પૂર્વ સાંસદ દિલીપ પટેલને ઠાસરાના પ્રભારી બનાવવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય સંજય પટેલને કપડવંજની જવાબદારી સોંપાઈ છે। પ્રકાશ ગુર્જરને આંકલાવ બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા। નયનાબેન પટેલને અકોટાના પ્રભારી બનાવવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા બ્રિજેશ લાઈવ જોડાયેલા છે। બ્રિજેશ, મહારાષ્ટ્રના રાજકારણમાં તો હડકંપ મચેલો છે, પરંતુ ગુજરાતમાં પણ એક રીતે ઇલેક્શનને લઈને ભાજપ સક્રિય છે જ। આજે ગુજરાતની વધુ 40 બેઠકોના પ્રભારી જાહેર। બિલકુલ નિધિ, પહેલાં ઉત્તર ગુજરાત, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતની બેઠકોના પ્રભારી ભાજપે જાહેર કર્યા છે। જે ભાજપના વિધાનસભા બેઠકના પ્રભારી હોય છે તેમની મુખ્ય જવાબદારી જે તે વિધાનસભા બેઠકની અંદર ચૂંટણી સુધી રહેતી હોય છે, એટલે કે આ જે પ્રભારીઓ છે તેઓ ચૂંટણી સુધી આ જ બેઠક ઉપર આ જ વિસ્તારમાં કામ કરતા હોય છે અને પક્ષની જે રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ અને ત્યાં સ્થાનિક ઉમેદવારો આ સંકલનનું કામ આ પ્રભારીઓ કરતા હોય છે। સંગઠનના હોદ્દેદારોમાંથી પૂર્વ જે સંગઠનના હોદ્દેદાર હતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ, તેમને મોધા બેઠક ની જવાબદારી સોંપવામાં આવી છે। પૂર્વ સાંસદ દિલીપ પટેલને, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલને, કે સંજય પટેલ આ વખતે ટિકિટ લડવા માટે પણ પ્રયાસ કર્યા હતા, તેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે। જે પ્રભારીઓ વિધાનસભાના બનાવવામાં આવતા હોય છે તેમાંથી મોટે ભાગે આ પ્રભારીઓને ચૂંટણી સુધી જે તે વિસ્તારમાં રહેવાનું હોય છે, એટલે કે તેઓ પોતાની જે બેઠક ઉપર દાવેદાર હોય ત્યાં તેમને ચૂંટણી લડવાની શક્યતાઓ સમાપ્ત થઈ જતી હોય છે। એટલે આ વખતે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે નામો જાહેર થયા છે, પહેલાં 48 બેઠકો ઉત્તર ગુજરાતની, ત્યારબાદ સૌરાષ્ટ્રની 50 બેઠકો અને હવે મધ્ય ગુજરાતની બેઠકો 40, તો આ જે નામો જાહેર થયા છે આ તમામ જે ટિકિટના દાવેદારો હતા તેવામાંથી કેટલાક નામો આની અંદર હતા તેમને ટિકિટ ન મળે તે પ્રકારની પણ શક્યતા જોવાઈ રહી છે। અને સાથે આ તમામની જવાબદારી છે કે આ વિધાનસભા બેઠકો ભાજપ જીતે અને તે માટેની તૈયારીઓમાં તેઓ અત્યારથી લાગી જાય તેવો એક સ્પષ્ટ મેસેજ પાર્ટીએ આપ્યો છે। જી જી બ્રજેશ, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો મધ્ય ગુજરાતના ભાજપના પ્રભારી જાહેર કરવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતની 40 જેટલી બેઠકના પ્રભારી જાહેર કરવામાં આવ્યા। આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને તેને લઈને ભાજપે એક્શન મોડમાં આવી ગઈ છે। એક બાદ એક તમામ પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે, જે તે જિલ્લા જે તે બેઠકોમાં જઈને પોતાની જવાબદારી સંભાળશે, જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે।